ು ವಿಜಯಸಿಹಾ ಮಹತ್ರಿ ವೀರಭೂಷಣ ಸೋಲಂಕಿ ವಿಜಯಸಿಹು કે અહીંયા સ્ટેજ પર આવી અને આપણે સૌને આશીર્વાદ આપવા માટે વધારે મહેર કરવા વાળો જ્યારે મહેર કરે છે ત્યારે તેની લહેર પણ કાંઈક અલગ હોય છે વખત જોરદાર તાલુકા સાથે પૂજ્ય બાપુને વિનંતી કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જય દાદા બાપુ જય મંગલમા જય ગોગા મહારાજ પેડ ઉપરથી બિરાજમાન શાસ્ત્રીજી રાકેશભાઈ આપના ચરણોમાં વંદન વડીલો મુરબ્બી અને પરમ પૂજ્ય લવજી બાપુ અને વડીલો અને માતા ભાઈઓ બહેનોના બધાના મારા જયદાદા બાપુ આ ધર્મની પીઠ છે કે જ્યાંથી આપણે ધર્મ વિશે જાણી રહ્યા છીએ તો ધર્મ એટલે શું આ એક આપણા જીવનમાં જો ધર્મ હશે તો જ આવા વીર પુરુષ જન્મશે ધર્મ નહીં હોય તો વીર પુરુષ નહીં જન્મે કારણ કે ધર્મ તો લાવવો જરૂરી છે અત્યારે હાલ શાસ્ત્રીજીના માતા પિતાનું સન્માન થયું જે ઘરની અંદર માતા પિતાનું સન્માન હોય એનો દીકરો ગુણવાન જ હોય એની માટે માતાએ બહેનોએ બરાબર ને કે તમે તમારું પરિવાર છોડીને આવો છો પણ અહીંયા પણ તમને માતા મળે છે પિતા મળે છે નણંદના રૂપમાં બહેન મળે છે અને દેરના રૂપમાં ભાઈ મળે છે તો આમની સાથે જે તમે તમારા પિયરમાં વ્યવહાર કર્યો છે એ જ વ્યવહાર અહીંયા રાખશો બરાબર ને તો જ કોક વીર પુરુષ આપણા પરિવારમાં જન્મ લેશે યતો ધર્મસ્ય તત કૃષ્ણ યતો ધર્મસ્ય તત કૃષ્ણ યતઃ ત જય મતલબ અર્થાત જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં વિજય નિશ્ચિત છે તમે તમારા આચરણની અંદર ધર્મ લાવો તમે તમારા આચરણની અંદર ધર્મ લાવો તો તમારા પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણને આવવું પડશે અને ભગવાન શ્રી કૃષ્ણ આવશે તમારા જીવનના સંગ્રામમાં બરાબર ને તો કોઈ એવી દુવિધા નથી જેની અંદર તમે વિજય ના પાવી શકો એટલે પહેલા ધર્મ ધર્મને જગાડો યુનિવ યુનિવર્સિટીમાંથી શિક્ષા મળશે પણ સાહેબ ગુરુ અને ગુરુની દક્ષિણા અને ગુરુવાણી તો વ્યાસપીઠથી જ મળશે અને ગુરુના આશ્રમમાંથી જ મળશે શિક્ષા ગમે ત્યાંથી મળી શકશે કારણ કે આ ટેકનિકલ જમાનો છે એટલે ટેકનિકલ જમાનાની અંદર આજની તારીખની અંદર ઘણા બધા એવા કિસ્સા બનતા હોય છે કે ધર્મ એટલે શું ના ના મારા દીકરાને તો એ ના ફાવે હા ભાઈ તમારા દીકરાને ના ફાવે પણ આ તો પેઢીનું પુનૈ છે જેના પેઢીમાં પુનૈ પડ્યું છે એના ઘરે તો ધર્મ આવવાનું જ છે અને જેના ઘરે ધર્મ આવવાનું છે એની પુ એની પેઢીની પુનૈ ચાલવાની જ છે હા સમય સંજોગ પાછા ત્રણ વર્ષે ચાર વર્ષે કહીએ છીએ ને એ જનની જણતો કા દાતાર કા સૂર નકર રહેજે વાંજણી નત ગુમાવીશ તારું નૂર એટલે જો ધર્મ હશે તો જનની જણશે જ તે કા દાતા જણશે કા સુર જણશે કા એટલે આ ધર્મ ઉપરથી બીજું તો કઈ કહેતો નથી પણ જગદગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે બટા ધર્મ સાચવજો હું બાપુ સાથે જોડાયેલો છું અને ખરેખર માતાઓને બહેનોને એમના જે દીકરા છે એમને ધર્મની જ્ઞાન આપવું જરૂરી છે ધર્મનું જ્ઞાન આપો એવું નથી કે દરેકને ભગત બનાવી દેવા પણ ધર્મ તો હોવું જ જોઈએ ધર્મ હશે તો જ વિવેક આવશે અને વિવેક હશે તો જ તમારો પુત્ર છે એ આગળ વધશે તો જ એ વડીલોનું સન્માન કરશે તો જ એ ઘરે પોતાની માતા બિહાનું સન્માન કરશે બાર બીજાની બહેનોનું સન્માન કરશે બરાબર આપણે કોણ છીએ એ મહત્ત્વનું છે કારણ કે યુગો યુગોથી ચાલુ આવ્યું છે કે ધર્મની રક્ષા રાજપૂતોએ કરી છે ધર્મની રક્ષા બ્રાહ્મણોએ કરી છે આપણો અને બ્રાહ્મણનો જન્મ જન્મનો નાતારો છે આપણે જ્યાં બ્રાહ્મણ જોઈએ ત્યાં આપણે એને વંદન કરવા પડે છે કારણ કે કોઈ આપણને ક્ષત્રિયને કોઈ શ્રેષ્ઠ શિક્ષા આપી શકતું હોય તો એ બ્રાહ્મણ આપી શકે છે કોઈ ગુરુદેવ આપી શકે છે કોઈ સાધુ સંત આપી શકે છે પણ એમાંય જો બ્રાહ્મણ હોય તો એ શિક્ષા ઉત્તમ હોય છે એટલે આજે આપણે જે ધર્મની વ્યાસપીઠ ઉપર બેઠા છીએ જે આજે આ ભાગવત કથા સાંભળીએ છીએ તો એનો મતલબ એ છે કે જેટલા જેટલા સાંભળે છે હજુ એની પીઢી એની પેઢીની અંદર પુનય જાગે છે ને એની પેઢીમાં ધર્મ જાગે છે ત્યારે સાહેબ આપણે અહીંયા ભેગા થઈએ છીએ નકર અત્યારના જમાનામાં કોઈની પાસે ટાઈમ નથી અને આ ધર્મ હતું ત્યારે દાદાએ અહીંયા યુદ્ધ કર્યું અને દાદાએ યુદ્ધ કરીને અહીંયા દાદાએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું આજે પણ એ વાળા પરિવારની અંદર એ ઝંડાટ પરિવારની અંદર ધર્મ હતું અને દાદાએ એનું ધીંગાણું કર્યું એટલે આજે વર્ષો પછી પણ દાદાને આપણે યાદ કરીએ છીએ અને અહીંયા દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ આ ધર્મ છે સાહેબ હું પચ્છમથી અહીંયા આવ્યો છું કમસે કમ ચારસો કિલોમીટરથી આવ્યો છું બરાબર ને તો કંઈક દાદાની એવી કૃપા થઈ હશે દાદાનો એવો કંઈક હુકમ હશે કે અહીંયા સુધી હું તમારી પાસે આવ્યો છું બરાબર એટલે આપણે આજે એવો સંકલ્પ કરીએ કે આપણે ધર્મને જાગૃત રાખીશું આપણે ધર્મને એક આ કોઈ આપણો ઉજાગરો નથી આ તો જાગરણ છે આપણે જાગરણ કરી રહ્યા છીએ ધર્મ બાબતે એટલે ધર્મને જાગૃત કરવું તો જરૂરી છે અને એ જાગ્રત કોણ કરશે શરૂઆત આપણે આપણાથી જ કરીએ તો ધર્મ જાગ્રત થઈ જશે ઘણો બરાબર ને સારી નોકરી મળવો સારી પદ મેળવો સારી પ્રતિષ્ઠા મેળવો બરાબર ને પણ ધર્મને ભૂલશો નહીં ધર્મને ભૂલી જશો બરાબર ને તો તમારી તમે કુલદેવીને ભૂલી જશો તમારા ઈષ્ટદેવને ભૂલી જશો તમે તમારા ગુરુને ભૂલી જશો તમે તમારા વડીલોના તન ભૂલી જશો બરાબર ને વડીલોને ભૂલી જશો એટલે કહેવાનો મતલબ છે વૃદ્ધાશ્રમમાં મીકી આવશો કારણ કે ધર્મ નથી પછી શું થાય આ થાય એટલે ધર્મ કહેવાનો અર્થાત એટલો જ છે આ વ્યાસુ પરથી બધા બિરાજમાન બેઠા છે એટલે વધારે પડતું તો ના બોલી શકું પણ વધારે જો બોલાઈ ગયું હોય તો બાપુ માફ કરજો શાસ્ત્રીજી માફી માગું છું પણ આ ધર્મને જાગ્રત રાખજો જેથી કરીને આપણી પુઢાઈની પેઢીની પૂનાઈ પાકી રહે એમની સતી નથી થવાતું સતી થવું હોય બરાબર ને તો એમની સતી થવાતું નથી કુંજનીએ તો ઘણાય છે પણ એમાં જો સતીને પૂજવી હોય તો એ તો રાજપૂત હોય એને જ પૂજી શકીએ સાહેબ એ ધર્મ છે એનામાં ધર્મ હતું એટલે એને પોતાનું બલિદાન આપ્યું નગર આજે કાલ તો તમે બધા જોવો છો મારા વ્યાસપીઠથી બોલાય નહીં જય દાદા બાપુ જોરદાર તલણ સાથે પૂજ્ય બાપુને બધાવી લઈએ શ્રી દાદા બાપુધામ પરિવાર પશ્ચિમથી પધારી છે એમને એક વખત જોરદાર તાલ્યોની સાથે આપણે